ચિંતનનો આનંદ કેવો હોય. આપણે એ કરતા બરાબર છે, મજા કરી લઈ થોડીક. આગલા પ્રકરણની તો 10 મિનિટ જ છે, તો મુક્તાબેન ને એમાં મજા આવે એવું છે, હળવું હળવું છે. રામકૃષ્ણ હેરાન થયા થઈ એક જગ્યાએ અંબાજી હતા મુક્તાબેન, રામકૃષ્ણ દેવ એના બાપા ને બધા ગુજરી ગયા, છોકરા હતા. તેવું કેવું પડે પરંપરા, એટલે પછી આલો આશ્રમે કે આવી રામકૃષ્ણ ભગવાન જમવા ભલે આવે, અહીં આવીને કોઈ ભાવ પૂછે નહીં, એ વાતાવરણ છે. રાતના 9 વાગી ગયા, ઠાકોરને પાછું દક્ષિણેશ્વર પહોંચવાનું છે. ઘર માલિકો તો આમંત્રિત સંસારી ભક્તોની ખાદરબસ્ત કરવામાં મશગુલ થઈ ગયા છે, અને રામકૃષ્ણ દેવનો કોઈ ભાવ ખૂચતો નથી. માસ્તર એવું લખ્યું, રામકૃષ્ણ રાખાલને કહે છે, એટલે એ આપણે તો આપણને તો કોઈ બોલાવતું જ નથી. જમવા બમવાનું બધું બાકી છે જી. રાખાલ ખીજાઈને બોલી ગયા, રાખાલ થોડા ખીજાઈ એવા હતા. રામકૃષ્ણ મિશનના સૌથી પહેલા પ્રમુખ રાખાલ પહેલા પ્રમુખ બન્યા હતા વિવેકાનંદ. એને એક પ્રકરણમાં તો રાખાલની એવી ધૂળ કાઢી છે, તમારો જન્મ નકામો છે, તમે રામકૃષ્ણ વિશે આવું વિચારો છો, એ અવતારી પુરુષ નથી, ધૂળ પડી તમારા જન્મમાં, એવું બધું લખ્યું. એને પ્રમુખ બનાવ્યો, એને પ્રમુખ એને જ બનાવ્યો. કેવા તૈયાર કરી રહી છે વિચાર કરી લેજો. ધૂળ તો બહુ કાઢતા હતા. હા, રાખાલ ખીજાય ને બોલ્યા, માસી ચાલો આપણે પાછા દક્ષિણેશ્વર વધી વહી જાય, નથી રહેવું હોય, કંઈ ભાવ પૂછતા નથી અહીંયા. રામકૃષ્ણ હસીને બોલ્યા, અરે રે રે, હવે ગાડી ભાડાના 3 રૂપિયાને 2 આના કોણ દે, ભાગી ગયા હાલી જવું પડે છે. રોખ કરીએ તો કઈ વળવાનું નથી, આ બધું આપણે શીખવા જેવું જ. નુકસાન આપણે ને આપણે કરીએ, જાજુ આડાવડ કરી નાખી લે નુકસાન થાય, નફો કરાવવા વાળો ડાયો થઈને ચૂપ થઈ જાય. પાસે પૈસા નહીં ને પાછો ખોટો રોક, અને આટલી રાતે ખાસું ક્યાં જઈને, અહીં ખાઈ નીકળીએ. બોલો કે અહીં અપમાન થયું, મારે અહીં નથી ખાવું એમ. કેટલી વાર પછી સાંભળવા મળ્યું કે પતરાળા નખાઈ ગયા છે, એ બધા ભક્તોને એકી સાથે બેસી જવાનું આહવાન કરવામાં આવ્યું. એ ભીડમાં ઠાકોર રાખાલ વગેરેની સાથે મેડી ઉપર જમવા માટે ચાલ્યા. ઉપર એટલી બધી ભીડ કે જમવા બેસવાની જગ્યા ક્યાંય મળે નહીં. બોલે આ લોકો ભાવ પૂછતા નથી, જયારે જગ્યા મળી આ બે જાઓ. આવડો મોટો માણસ જોતું, ક્યાં કૃષ્ણ જેવું થઈ ગયું. ઉપર જમવા સારું ચાલ્યા, ઉપર એટલી ભીડ કે જમવા બેસવાની જગ્યા ન મળે. કેટલી મુશ્કેલીઓ, ઠાકોરને એક બાજુએ બેસાડ્યા, કેટલી બધી મુશ્કેલીએ, જગા ગંદી, એક રસોઈણ બાઈએ આવીને શાક પીરસી દીધું. એને હાથ લગાડવાની ઠાકોરની ઈચ્છા નહીં થઈ, એમણે તો મીઠું ને ખાટી ચટણીની સાથે પૂરી ખાધી ને મીઠાઈ જરાક ચાખી લીધી. ઓલું ના ખાધું બાઈ પૂરી. ઠાકોર દયા સિંધુ, ઘર માલિકોની ઉંમર નાની, તેઓ ઠાકોરની સેવા કરવાનું બિચારા જાણે નહીં, એટલે એમના ઉપર કેમ નારાજ થવાય. ઠાકોર જમ્યા વિના જો ચાલ્યા જાય તો એનું અમંગળ થાય. માસ્તર એના વિચાર જણાવે છે આપણને, એટલે જમી લીધું એને. અને વળી ઈશ્વરના ઉદ્દેશથી જ તો આ બધો સમારંભ કર્યો છે ને, હેતુ તો એનો સારો છે, માતાજીની સ્થાપનાનું કંઈ કર્યું હોય. જમી કરીને ઠાકોર ઘોડાગાડીમાં ચડી ગયા. હવે ગાડી ભાડું કોણ આપે, ઘોડાગાડી તો મળી, ઘર માલિકો તો ક્યાંય નજરે દેખાતા ચડતા નથી. એ ગાડી ભાડા સંબંધે પછીથી ઠાકોર ભક્તોની પાસે આનંદ કરતા કરતા બોલ્યા હતા, કે પછી કોઈ પૂછ્યો ને કે આજે ભાડાનું શું થયું, તો કે ગાડી ભાડું માગવા અમે પાછા ગયા. ભાઈ ગાડી ભાડું આપો, એટલે છોકરા ઉપર મોટા જેવા જ પડો, એ વટાઈ છોડેલી. એટલે પહેલાં તો અમને તગડી મીકા, જાઓ જાઓ હવે ખાઈ લીધું, હવે કાંઈ નહીં. આવું અપમાન સહન કર્યું રામકૃષ્ણ જીયા. ત્યાર પછી મહા મહેનતે 3 રૂપિયા આપ્યા, ઉપરના 2 આના તો ના જ આપ્યા,
જાવ જાવ એટલે થઈ જાય, હવે જાવ છેલ્લે એમ લખ્યું, આવ જાવ એટલા થી થઈ જાય. એવું નેગેટિવ પ્રકરણ છે, પણ એની લેવા જેવું એટલું બધું છે. આવા મહાપુરુષ નું અપમાન થતું હોય છતાં એ પોઝિટિવ રહેતા હોય તો આપણે અપમાન ને શું ગણવું? મુક્તા બેન એ વાત છે મૂળે. લ્યો આપણે હતા અહીંયા ના છે 201 હાડવું હતું સમજાય એવું, કે આવા ક્યારેક ગયા હોય તો આમ તેમ થાય, કઈ ગણવું નહીં. જિંદગી અહીંયા પૂરી થઈ જાય, કાલ નવો દિવસ ઉગે. કોઈ આવ્યો તો નસ્તા આવ્યો મારે તો કપી દેવું આવે.